સહી પોષણ દેશ રોશન, નાનકડા ભૂલકાઓનો ખિલ્લોલ, મમતા ભરી માવજત, પોષણનો સંગ અને અભ્યાસનો રંગ, અહીં બધું જ છે. આ આંગણવાડી છે. આવી 53,000 આંગણવાડીઓમાં ગુજરાતના પરિવારોના 6 મહિનાથી લઈને 6 વર્ષના 38 લાખ બાળકો પોષણ, આરોગ્ય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પાપા પગલી ભરે છે. અને આંગણવાડીઓના માધ્યમથી જ તો રાજ્યની 14 લાખ કિશોરી દીકરીઓ તથા 8.5 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને આરોગ્યનું માર્ગદર્શન અને પૂરક પોષણ મળે છે. આથી જ સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ આંગણવાડીઓને અદ્યતન કરીને સમુદાયના વિકાસનું દૂરંદેશી આયોજન કર્યું છે ગુજરાત સરકારે, જેના ફળસ્વરૂપ અત્યાર સુધીમાં રાજ્યમાં 40,000થી વધુ આંગણવાડીઓના પોતાના મકાનો બની ચૂક્યા છે અને 45,000થી વધુ આંગણવાડીઓ બની છે શૌચાલય, પાણીના કનેક્શન, વીજ કનેક્શન અને વોટર પ્યુરિફાયર જેવી સુવિધાઓથી સજ્જ. કુપોષણને મિશન મોડ પર નાબૂદ કરવા રાજ્ય સરકારે યોગ્ય પોષણ દેશ રોશનના મંત્ર સાથે વર્ષ 2018થી પોષણ અભિયાનનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો છે. આ અભિયાન હેઠળ કરવામાં આવે છે મહિનાના 4 મંગળવારની વિશેષ ઉજવણી, જેમાં પહેલા મંગળવારે સુપોષણ સંવાદ, બીજા મંગળવારે બાળતુલા, ત્રીજા મંગળવારે અન્નપ્રાશન અને ચોથા મંગળવારે અન્ન વિતરણ કરવામાં આવે છે. આ સાથે જ આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ રૂપિયા 147 કરોડના ખર્ચે કુલ 15 લાખ લાભાર્થી પૈકી બાળકોને અઠવાડિયામાં 5 દિવસ અને સગર્ભા અને ધાત્રી માતાઓને 2 દિવસ પેસ્ચ્યુરાઇઝ્ડ 45 ફ્લેવર દૂધનો લાભ આપવામાં આવે છે. વળી રાજ્ય સરકારે એક નવીન પહેલ કરીને 5 જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે પોષણ સુધા યોજના હાથ ધરી છે, જેમાં છેલ્લા 1 વર્ષમાં દર મહિને 25,000થી વધુ માતાઓને રૂપિયા 12 કરોડના ખર્ચે એક સમયના પૂર્ણ ભોજન સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળી તથા સમયસર આરોગ્ય તપાસ જેવી સુવિધા આપવામાં આવી છે. તેવી જ રીતે 15-18 વર્ષની કિશોરીઓને કુપોષણથી મુક્ત કરવા રાજ્ય સરકાર પુરસ્કૃત પૂર્ણા યોજનાનો પ્રારંભ કરીને રૂપિયા 277 કરોડના લાભ આપવામાં આવ્યા છે. કુપોષણ મુક્તિના સંકલ્પ સાથે ગુજરાત સરકારે સહકારી સંસ્થાઓની મદદથી રાજ્યના લગભગ 42 લાખ લાભાર્થીઓ માટે દર મહિને 16,000 મેટ્રિક ટન ટેક હોમ રાશનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ટેક હોમ રાશનના ઉત્પાદન અને વિતરણની કામગીરીમાં જોડાય છે ગુજરાતની અમૂલ, સુમૂલ અને બનાસ ડેરી. આ પૈકી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૂલ પ્લાન્ટનો તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો છે સુમૂલ પ્લાન્ટનો શુભારંભ. વળી આંગણવાડીના બાળકોના શારીરિક અને માનસિક વિકાસને ખીલવવા સરકારે એક ખાસ અભ્યાસક્રમ ઘડ્યો છે, તેમજ તમામ આંગણવાડીઓમાં રૂપિયા 22 કરોડના ખર્ચે સરકારે પૂરી પાડી છે ચિત્રકામ અને રમકડાની કીટ. આંગણવાડીઓના સુદૃઢીકરણ તથા પોષણ અભિયાનના આ વિરાટ પ્રોજેક્ટને વધુ ઝડપી અને અસરકારક બનાવવા રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ શરૂ કર્યો છે અને તે સાથે રાજ્યની બધી આંગણવાડીઓમાં પોષણ અભિયાન હેઠળ થતી કામગીરીનો ડેટા મુખ્યમંત્રી શ્રી સીધો જોઈ શકે તે માટે તેનો માસિક અહેવાલ સીએમ ડેશબોર્ડ પર સબમિટ કરાય છે. પોષણ અભિયાન હેઠળ થયેલી આ શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગને ભારત સરકારના પ્રતિષ્ઠિત 6 જેટલા રાષ્ટ્રીય એવોર્ડ્સ તથા 3 સ્કોચ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. આંગણવાડીઓમાં પોષણ અભિયાન થકી ગુજરાતને સુપોષણની એક નવી ઊંચાઈએ પહોંચાડવા પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. જો મહિલાઓ સશક્ત હશે તો એ તંદુરસ્ત બાળકને જન્મ આપશે અને બાળકોના આરોગ્ય અને શિક્ષણ થકી આપણે કરીશું એક તંદુરસ્ત, સુપોષિત, શિક્ષિત અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ.